Hello friends, this is physiotherapist Dr. Shruti Parekh working in Advanced Knee and Shoulder Hospital run by renowned arthroscopic surgeon Dr. Prathamesh Jain in Ahmedabad. Friends, આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છીએ ક્વિના બેનનો કે જે આપણી સાથે બેસિકલી યુકે થી આવ્યા છે છે પ્રોપર દીવના અને એમને આપણી પાસે માર્ચમાં 11th માર્ચ પ્રિસાઇઝલી રાઈટ શોલ્ડરમાં રોટેટર કફ રિપેર આર્થ્રોસ્કોપિકલી કરાવ્યું છે અને હવે એમનો જાણીએ રિવ્યુ અને એમને શું થયું હતું હિસ્ટ્રી અને અત્યારે એમને કેવું છે. તો ક્વિનાબેન, પહેલા આ દુખાવો કેવી રીતે અને ક્યારે ચાલુ થયો? દુખાવો તો મને 2 વર્ષથી હતો, પણ સડનલી 3-4 મહિનાથી મને કઈ કામ કરવાની શક્યતા હતી અને હું કઈ કરી શકતી નથી. થોડી વાર કરી અને મને બેસી જવું પડતું હતું, એટલે રેસ્ટ આપવો પડતો હતો. એવી રીતના કઈ વાગ્યું તું પડ્યા હતા? કોઈ આમ હાથ ખેંચાઈ ગયો હોય ની કોઈ હિસ્ટ્રી યાદ હોય, કઈ ઇન્જરી થઈ હોય એવું તો કઈ સુવામાં આવી કે કઈ છે? ઓકે, કદાચ કામ ઉપર મેં કદાચ વજન ઉપાડી લીધું હોય. એના શું કામ કરો છો તમે? ઓપેકર નું કરું છું. ઓકે ઓકે, ગુડ. તો એના લીધે કદાચ ઉપાડવામાં આવી ગયું હોય ને મારે થઈ ગયું હોય શક્યતા હોય. રાઈટ, કઈ ઉપાડવામાં તો કઈ નહીં. રાઈટ. પછી શું કર્યું તમે? બસ પછી તો હું સીખું પડી ગઈ હતી. ઓકે, એમ વીક માટે સીખ લો, મહિના દિવસ માટે એવી રીતના મેં કન્ટિન્યુ છું. રાઈટ. તમે વેમ્બલીમાં રહો છો? રાઈટ. ઓકે, અને ત્યાં તમે પેકિંગ નું કામ કરો છો, પેકર્સ એન્ડ મૂવર્સ નું જોબ કરો છો? ઓકે, તો બેસિકલી એમને વેમ્બલીમાં 2-3 જગ્યાએ બતાવેલું, એમણે સીટ લીફ પર ચલાવ્યું, પણ પછી બી એમને રાહત ના મળી. પછી શું કર્યું કિનાબેન તમે? પછી અમે અહીંયા આવ્યા એટલે પછી અમે વિડીયો ને મમ જોતી હતી કે આ મને છે શું. તો એમાં સરનો વિડીયો મેં જોયો તો મને એમ થયું કે આ સર પાસે મારું સોલ્યુશન છે કે મને આ માંથી મળશે કઈ. એ વિડીયો જોઈને પછી અમે આ તમારે ત્યાં આવ્યા અને સરે પેલા અમને દવા આપી, પણ દવાથી મને કઈ ના ફરક પડ્યો. પછી પાછી હું મહિના દિવસ પછી પાછી આવી અને ઓપરેશન કર્યું. ઓકે, એટલે તમે ફરી યુકે ગયા પછી પાછા ઓપરેશન માટે સ્પેશિયલી આવ્યા. ઓકે, તો હવે ક્વિનાબેન કેવું છે તમને હાથમાં અત્યારે? તો મને બહુ સારું લાગે છે. તમે બહુ મહેનત કરી ફિઝિયોથેરાપી પાછળ એવું? હા, મેં સાંભળ્યું. મેં મહિના દિવસ કન્ટિન્યુઅસ ફિઝિયો કર્યું ત્યાં. મહિના દિવસ કન્ટિન્યુઅસ ફિઝિયો કર્યું ત્યાં. અહીંયા જ રોકાયેલી. ઓકે, આ માટે તમને એટલું બધું પેન થતું હતું કે ત્યાંથી હું પાછી આવવા માટે રેડી નહોતા. એટલે હું અહીંયા જ રહેલી. રાઈટ. અને મેં મહિનો કન્ટિન્યુઅસ કર્યું, રોજ જતી ફિઝિયોમાં અને ઘરે પણ એટલી જ એક્સરસાઇઝ. એક વખત હાથની મૂવમેન્ટ કરીને બતાવી દઉં પીના બેન. ઓકે, ગ્રેટ. સાઈડમાંથી હાથ ઉપર લઈ જઈએ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો કેવું લાગે છે તમને? તમને એવું લાગે છે તમે તમારું કામ પાછું રિઝ્યુમ કરી શકશો? હા, એટલે મને એ છે, કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ એટલે મને એ કોન્ફિડન્સ નથી કે હું અત્યારે અહીંયા કામ કરું ત્યાં મને કન્ટિન્યુઅસ કામ કરવાનું હોય તો મને સારું થશે રહેશે કે નહીં એ હું નથી કહી શકતી. એ માટે જ હું આજે આવી છું. રાઈટ રાઈટ, કે હું કરી શકીશ કે નહીં. કેમ કે 2 મહિના પ્રમાણે તમારી રિકવરી બહુ જ ગજબ છે, એટલે તમે હજી બી અહીંયાથી અમારી પાસેથી જે એડવાઇસીસ લઈને જશો અને ફોલો કરશો તો તમે શ્યોર શોર્ટ તમારું કામ રિઝ્યુમ કરી શકશો. કેમ કે તમારી જે રિકવરી છે, તમારી રેન્જ ઓફ મોશન અચીવ થઈ છે, સ્ટ્રેન્થ છે, એ બધું બહુ જ સારું લાગી રહ્યું છે. તો તમને શું લાગે છે કે તમારે તમારે અહીંયા જ્યારે તમે ઓપરેશન વખતે આવ્યા તમારે હોસ્પિટલ સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો? એક્સપિરિયન્સ ઘણો સારો હતો. બધાએ ફ્રેન્ડલી હતા, બધા સારી રીતે એટેન્ડ કરતા હતા. રાઈટ. અને સર સાથેનો તમારો એક્સપિરિયન્સ રાઈટ? ઓકે, તો આપણે જોયું કે ક્વિનાબેન જમનાદાસ છે આપણી સાથે બેસિકલી દીવથી અને રાઈટ નાઉ શી ઇઝ કમ ફ્રોમ ધ યુકે વિથ અસ.
તો આપણે જોયું એમની રિકવરી કેવી છે 2 મંથ્સ પ્રમાણે, જેમ કે એમણે માર્ચમાં કરેલું છે, સો ઓલમોસ્ટ 2 to 2.5 મંથ્સમાં એમની રિકવરી બહુ જ સારી આવી છે. વી હોપ ટુ ડિલિવર ધીસ કાઇન્ડ ઓફ સર્વિસીસ થ્રુઆઉટ અવર લાઈફ. થેન્ક યુ વેરી મચ.